પ્રતિબંધિત સિગારેટનો વેપલો કરતા એક ઈસમને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 70,000ની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં રાંદેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં એક ઈસમ પ્રતિબંધિત સિગારેટનો વેપલો કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરી 55 વર્ષીય પરેશભાઈ રમણલાલ શાહને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 70,000ની કિંમતની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ આ મામલે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં તેની પાસેથી ઇન્ડોનેશિયા, કોરિયા, ઇન્ડિયા સહિતની બનાવટની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ સિગારેટ ગેરકાયદેસર રીતે અને ડ્યુટીની ચોરી કરીને ભારતમાં લાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પકડી પાડેલ તમામ સિગારેટ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં લાવવામાં આવી હોવાનું જણાઈ આવ્યું છે. જેને લઈ આ સમગ્ર મામલે રાંદેર પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.